મારો હાડો બધા પતંગ કાપી જ નાખે ભાઈ. ટાઈગર ભાઈ કયો ટાઈગર? અરે હા યાર, એને બોલે, એને તો વિશ્વાસ ગયું તું. બોલે બોલે ટાઈગર. શિકાર તો સબ કરતે હૈ લેકિન ટાઈગર સે બહેતર શિકાર કોઈ નહીં કરતા. બોલે બે મિનિટ બોલે. આઈડિયા આવે છે ભાઈ. વો આ ગયા. ઓ ભાઈ, મને કેમ બોલે? વો મારવાન ની. અરે હું ટાઈગર ભાઈ. ટાઈગર ભાઈ? ઓ ભાઈ ભાઈ, આવો આવો. બોલ શું થયું ભાઈ? શું બધું પતંગ કાઢવા રહે? ઓય બે પતંગ કાપી દી. અરે યાર શું તમે બધા કરો યાર, પતંગ કપાવો. કેટલી પતંગ બચી? લાવ હમણાં બધી કાપી દો. હા ભાઈ હાલો લો. કેટલી પતંગ બચી છે લાવ હમણાં, જો તને બતાવો. લાવ ભાઈ લો, આ એક અનમોલ પતંગ બચી છે. પતંગ લાવી લીધી ને, હવે જો તું ટાઈગર ભાઈ નો કમાલ. ભાઈ આ શું કરો? જોઈ લે પતંગ, જોઈ લે. ના કેટલી જોવે પતંગ? જોઈ લે ભાઈ આટલી બધી પતંગ. સવાલ જ નથી ને ભાઈ, ટાઈગર ભાઈ કરતા આવે છે ભાઈ. બોલ ભાઈ, કોણ હતું જે તારા બહુ પેચ કાપતું હતું? ભાઈ પેલા ધાબા વાળો. કેટલા 25 પેચો કાપી નાખ્યા મારે, કેટલા બધા પતંગ મારા બગાડ્યા. ચાલો એને આપણે બધા પેચ કાપી નાખી, એને આપણે બધા. ટાઈગર ભાઈ શું કરી શકે? ટાઈગર ભાઈ આવી ગયા છે હવે. ટાઈગર ટાઈગર ભાઈ જલ્દી કરો યાર, જલ્દી જલ્દી. ફિરકી પકડીને રેડી છો? હા હું છે. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. જો હમણાં આપણે બધાના સુપડા સાફ કરીએ. ટાઈગર ભાઈ ખેંચો ખેંચો. અરે યાર પાછી કપાઈ ગઈ. ટાઈગર તમે તો રોકલે, તમે તો રોકલે, તમે તો રોકલે. અબ તુજ મેં દમ હો તો મુજે રોક કે દિખા. જાનું તારા વિને મારું દલડું લાગતું. કાશ મારી આ પતંગ કપાઈ ના. ચાલ પતંગ ચગાવવા. તું જા, માર ના થાઉં. કેમ? કાલે હું ગયો તો કોઈ મારી ફિરકી ના પકડી, આખો દાડો ધાબે ફરી ફરીને થાક્યો, કઈ મજા ના આવી. પણ ભાઈ એ તો કે આ તું શા માટે લખે છો? એમાં એવું છે ને ભાઈ, હું મારા દલડાની વાત કોઈને બતાવવા માંગુ છું. હું આ પતંગ ચગાવી અને એ સાબિત કરવા માંગુ છું કે આ પતંગ કપાઈ જશે ત્યારે કોઈના પાસે જશે, એને મળશે, ત્યાં કોઈ એવી વ્યક્તિને મળે જે આવતા વર્ષે મારી ફિરકી પકડી અને મારી જીવનસાથી બની શકે. ઓલી પતંગ કાઢી દો તો. પતંગ કાઢી દો, પતંગ કાઢી દો. શાંતિ રાખ. લાવો લાવો. હા હલવાઈ ગઈ યાર.
હા અપાઈ દો અરે ઉપર આઈને પવન મસ્ત ઢીલા તું મને હા લ્યો અરે ઢીલા લ્યો લ્યો માથે 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 એ ભાઈ કા લ્યા અરે નતાઈ પતંગ તને જા અરે આવું હાલતું હશે યાર પતંગ તો લાવો લઈ ગયો વાંદરી ના લાય ને ભાઈ તમે બધા અમારા વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું તો નહીં જ ભૂલતા.